रेडियो सिटी वार्ता.com साउथ अफ्रीका नो प्रिटोरिया शहर अपना इंडियंस माटे ए गांधीजीना जीवन में बदलाव लावनारा शहर तरीके जाणीतू छे। कारण के प्रिटोरिया जताज गांधीजी ने पहली वार काळा गोरानी रंगभेदनी नीतिनो अनुभव थयेलो अने त्यांथी एमना अहिंसक सत्याग्रहनी शुरुआत थयेली। आजे एज प्रिटोरिया साथे जोड़ायेली बीजी एक एवी व्यक्ति विषे वार्ता करवानी छु तमने के जे आजकाल बहुज चर्चा में छे। कोनी वात छे? 28 जून 1971 ना दिवसे साउथ आफ्रिका ना आ प्रिटोरिया शहर मा इलॉन मस्क नो जन्म। एमना पिता नो नाम एरोल मस्क जे एक एंजीनियर नी साथे साथे एक पायलट पण हता अने एमना मा नो नाम माए मस्क जे मॉडल अने डायटिशियन हता। बालपण थी ज आ इलॉन मस्क भणवा मा बहुज होशियार अने एमने पुस्तकों नो बहु शौक। आखो दिवस ए पुस्तकों थी घेरायेला ज होय। 10 वर्षनी उम्रे એમણે કમ્પ્યુટર શીખ્યું, ટેકનોલોજીમાં રસ પડ્યો અને 12 વર્ષની ઉંમરે એમણે બ્લાસ્ટર નામની એક કમ્પ્યુટર ગેમ બનાવી નાખી, જેને એ જ વખતે $500ની અંદર એમણે PCN ઓફિસ ટેકનોલોજી નામની એક કંપનીને વેચી પણ નાખી। નાનપણમાં જ ઇસાક આસિમોવની બુક્સ ઇલોન મસ્ક ખૂબ વાંચતા, જ્યાંથી એમને આ ટેકનોલોજીનો ચસ્કો ચડેલો અને પછી જે કમ્પ્યુટર ગેમ બનાવી અને વેચી એ એમની પોતાની સ્કિલ। ઇલોન મસ્કનું આખું બાળપણ બહુ જ બુલિડ હતું, એટલે બહુ જ લોકોથી હેરાન પરેશાન, સ્પેશિયલી ધ સ્કૂલ લાઈફ। સ્કૂલમાં અમુક છોકરાઓનું ગ્રુપ ઇલોન મસ્કને એટલું બધું હેરાન કરતું કે એક વાર તો એમણે એટલો માર ખાધેલો કે એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા। હી ડીડ હિઝ બેચલર્સ ઇન સાયન્સ એન્ડ ધેન અપ્લાઇડ ફોર માસ્ટર્સ ઇન સાયન્સ અને PhD એમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કરવું હતું, જેમાં PhD સ્ટુડન્ટ તરીકે એમને સ્વીકારવામાં પણ આવેલા। પણ ભણવાની શરૂઆત કર્યાના 2 જ દિવસમાં એમણે ભણવાનું છોડી દીધું અને ટેકનોલોજી બૂમની વચ્ચે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું પોતાના ભાઈ સાથે મળીને। મીનવાઇલ એમણે નેસ્ટકેપ કમ્યુનિકેશન નામની એક કંપનીમાં કમ્પ્યુટર સર્વિસ પ્રોવાઇડ કરતી કંપનીમાં જોબ માટે અપ્લાય કરેલું, પણ હી નેવર ગોટ અ રિસ્પોન્સ બેક ફ્રોમ ધેટ કંપની। 1995 સાલની આસપાસની વાત છે કે જેમાં પોતાના ભાઈ સાથે મળીને એમણે જે સ્ટાર્ટઅપની શરૂઆત કરેલી એનું નામ હતું Zip2। આ એક સોફ્ટવેર કંપની હતી। આગળ જતા ટેક જાયન્ટ કોમ્પેકે આ કંપનીને $307 મિલિયન ખરીદી લીધી। એ કંપનીના 7% શેર હજી પણ ઇલોન મસ્ક પાસે હતા, જેના એમને અંદાજે $22 મિલિયન બીજા ઉપજ્યા। એ પૈસામાંથી અમુક રકમ વળી પાછી બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીને ઇલોન મસ્કે 1999 સાલમાં X.com ની સ્થાપના કરી, જે ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઇડર કંપની હતી। થોડા જ સમય પછી ઇલોન મસ્કની X.com કંપનીએ કોન્ફિનિટી નામની એક અન્ય કંપની સાથે જોડાણ કર્યું, જેની એક ફાઇનાન્શિયલ સર્વિસ હતી બહુ જ પોપ્યુલર। આજે આપણે એ ફાઇનાન્શિયલ સર્વિસને PayPalના નામથી ઓળખીએ છીએ। 2002માં eBay PayPalને $1.2 બિલિયન જંગી રકમ આપીને ખરીદી લીધી। આ ડીલ પછી ઇલોન મસ્કને $165 બિલિયન મળ્યા। ઇલોન મસ્ક PayPalના સૌથી મોટા શેરહોલ્ડર હતા। 2002ની સાલમાં જ પોતે જમા કરેલા પૈસામાંથી લગભગ $101 મિલિયનની રકમ સાથે ઇલોન મસ્કે SpaceX નામની એક કંપનીની સ્થાપના કરી, જે આજે સ્પેસ લોન્ચિંગ વ્હીકલ બનાવવા માટે વિશ્વની અગ્રગણ્ય કંપની તરીકે કાર્યરત છે। આ બધાની વચ્ચે ઇલોન મસ્ક જેના માટે સૌથી વધારે જાણીતા છે એ ટેસ્લા ક્યારે સ્થપાઈ અને એ ક્યારે પિક્ચરમાં આવી? વેલ, 2003ની સાલમાં 1 જુલાઈના દિવસે અમેરિકાના માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટાપેનિંગે ટેસ્લા મોટર્સ ઇન્કની સ્થાપના કરેલી। એમનો ઇન્ટેન્શન એક એવી કંપનીની સ્થાપના કરવાનો હતો કે જે કાર કંપની તો હોય જ, સાથે સાથે ટેકનોલોજી કંપની પણ હોય। ઇલોન મસ્કની આના પર પહેલેથી જ નજર હતી। February 2004માં આ કંપનીએ $7.5 મિલિયન સિરીઝ એ ફંડિંગ મેળવ્યું, જેમાં $6.5 મિલિયન ઇલોન મસ્કના હતા। વિથ દેટ ઇલોન મસ્ક ટેસ્લાના ચેરમેન ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તો બન્યા જ, સાથે લાર્જેસ્ટ શેરહોલ્ડર પણ બની ગયા। એ પછી કોર્ટમાં એક કેસ ચાલ્યો કે જેમાં ટેસ્લાની સ્થાપના કોણે કરી એ નક્કી કરવામાં આવે, જેના ચુકાદા પ્રમાણે એબનહાર્ડ, ટાપનિંગ, રાઇટ, મસ્ક અને સ્ટાર્બ્યુઅલ આ બધા જ લોકો ટેસ્લાના કો ફાઉન્ડર્સ ગણાશે એમ નક્કી થયું। 2008ની સાલમાં ઇલોન મસ્ક ટેસ્લાના CEO બન્યા અને ત્યારથી આજ સુધી એ ટેસ્લાના CEO તરીકે કાર્યરત છે।
સાથે એ જ સમય દરમિયાન એમણે સોલાર એનર્જીમાં પણ ઇન્વેસ્ટ કરવાની શરૂઆત કરી. એમના કઝિનની કંપની સોલાર સિટીમાં એમણે ઇન્વેસ્ટ કર્યું. By 2016, Solar City was America's second largest solar power system providing company, જેને ટેસ્લાએ ખરીદી લીધી. આ જ સમયગાળા દરમિયાન એલોન મસ્ક ન્યુરાલિંક નામની એક કંપની સાથે જોડાયેલા કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન બ્રેઇનને જોડવાનું કામ કરી રહી છે. અત્યારે સિન્સ જાન્યુઆરી 2021 એલોન મસ્ક આ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. એલોન મસ્કની સ્પેસ એક્સનો ટાર્ગેટ 2025 સાલ સુધીમાં મંગળ ગ્રહ પર પહોંચીને ત્યાં માનવ સમુદાયની સ્થાપના કરવાનો છે અને વસાવવાનો છે. વેલ, ઇતિહાસ જોતા એલન મસ્ક જે સ્પીડથી લગભગ અશક્ય લાગતી વસ્તુઓને શક્ય બનાવતા ગયા છે, બહુ જ જલ્દી માનવ સમુદાય મંગળ પર વસી જાય તો એ વાતમાં મને કોઈ નવાઈ લાગતી નથી. રિસન્ટલી એલન મસ્કે ટ્વિટર ખરીદી લીધું, જેને લઈને બહુ જ ચર્ચામાં છે. આ ખરીદવા પાછળનો એલન મસ્કનો વિચાર છે કે અ પબ્લિક પ્લેટફોર્મ દેટ ઇઝ maximally trusted and broadly inclusive is extremely important to the future civilization jene vasavvano Elon Musk prayatna kari rahya chhe. Let's see aa badhu kai dishama kai had sudhi agal vadhe chhe ane kya jaine atke chhe. Baki aajni vartha.com ni vartane laine tamara koi suggestions ke feedbacks hoy to mane chokkas lakhine mokli aapjo. Radio City 91.1 tune in karyu chhe tame. Maru naam chhe Pooja. Good morning. Radio City, Warta.com.